વસુધરાઈ દ્વારા શહેરમાં રસ્તા ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓના સમારકામની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, ત્યારે ભુજમાં જે રસ્તા પર ગટરનું કામ કરવામાં આવેલ છે અને ત્યાં નવો રસ્તો બનાવવામાં આવેલ છે તે ભુજના હોસ્પિટલ રોડ પર ભૂવા જેવો ખાડો થતાં તેના આડે માત્ર પથ્થર મૂકીને અકસ્માત ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભુજના ટ્રાફિકથી સતત ધમધમતા હોસ્પિટલ રોડ પર ડૉક્ટર વીએચ પટેલના દવાખાનાની સામે હાલે ભૂવો પડ્યો છે. આ ભૂવાનું સમારકામ કરી દેવાના બદલે ખાડામાં માટી નાખી દેવામાં આવેલ છે અને હાલે આ ભૂવાએ ફરી દેખા દેતા જરા સરખા વરસાદમાં ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા છે. આ અંગે કોંગ્રેસના અગ્રણી અંજલિબેન ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અંજલિ ગોર, સામાજિક કાર્યકર અને કોંગ્રેસ હોદ્દેદાર, છેલ્લા 15 વર્ષથી વધુના સમયગાળામાં ભુજ નગરપાલિકામાં ભુજ સુધરાઈમાં ભાજપ સત્તાધીશોનું શાસન છે અને જે ડૉક્ટર વીએચ પટેલ સાહેબના દવાખાનાની સામે જે નગરપાલિકાએ વિકાસના કામોની જે દર વખતે વાત કરી છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, પણ ખરા અર્થે સૌના સાથ સૌનો વિકાસ નહીં પણ નગરપાલિકાના સુધરાઈ ભાજપ સત્તાધીશોના કારોબારી ચેરમેનનો જ વિકાસ થયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. વોર્ડ નંબર 4નો આ વિસ્તાર છે અને હોસ્પિટલ રોડ જેને ગણવામાં આવે છે ભુજનો જાહેર માર્ગ છે, જેમાં કદાચ આશરે લગભગ ઘણા લોકો રોજ આ રસ્તા ઉપરથી પસાર થાય છે. કદાચ ભુજ નગરપાલિકાના કેટલાય નગરસેવકો સત્તાધીશ પણ અહીંથી છે. અમારા વોર્ડના કાઉન્સિલરોનો પણ જવાનો રસ્તો વોર્ડ નંબર 4નો અહીં જ છે, પણ ભુજ નગરપાલિકાને આ ખાડો અત્યાર સુધી દેખાયો નથી. જે પણ પોતાના ભ્રષ્ટાચારનો પણ જે બહુ મોટો વધારો થયો છે અને પોતાના સત્તાધીશો અને સુધરાઈ કાઉન્સિલરોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, કારોબારીમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનો દોષનો પોટલો ખુદ સુધરાઈ નગરસેવકો ચીફ ઓફિસર ઉપર ઢાળવા માંગે છે તેવું છેલ્લા કેટલાય દિવસોથી વર્તમાન પત્રમાં જાણવા મળ્યું છે. અને આ ખાડાના કારણે અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે, કારણ કે એટલો મોટો ખાડો થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ વરસાદ પડ્યો ત્યારે પણ ખાડો થયો હતો એટલે ભુજ નગરપાલિકાના લોકો માત્ર કોન્ટ્રાક્ટ આપી અને રૂપિયા કમાવાનું સાધન ઊભું કર્યું, નાનું મોટું કામ કરાવી અને ફરી એકવાર આવી રીતે રોડ બનાવ્યો છે. ફરી આ જ 6 મહિનાની અંદર વગર વરસાદે કે કોઈ પણ કારણસર વગર આ રોડની આવી બિસ્માર હાલત થઈ છે એટલે ભુજની જનતા અને વોર્ડ નંબર 4ની જનતાએ ખોબે ખોબે મત ભુજ સુધરાઈને આપ્યા છે. ભુજની જનતા વોર્ડ નંબર 4ના લોકોએ ટેક્સો ભરે છે, ભુજ સુધરાઈને ટેક્સો લે છે, તો આ એમની સુવિધા માટે ભુજ સુધરાઈએ શું કર્યું એ પણ પ્રશ્ન છે. આ માધ્યમથી માનનીય કારોબારી ચેરમેન શ્રી અને બાંધકામ શાખાના ચેરમેન અને ભુજ નગરપતિને વિનંતી કરું છું કે એકવાર વોર્ડ નંબર 4 અને વીએચ પટેલ સાહેબના દવાખાનાની અંદર આગળ જે ખાડો છે અને એનાથી પણ આગળ જતાં કેટલે આખા રસ્તા ઉપર ખાડો છે, ગટરો ખુલી છે, એનું એકવાર નિહાળવું જોઈએ. માત્ર નગરપતિશ્રીએ ચેમ્બરની અંદર બેસીને ચર્ચા કરવાની જરૂર નથી, માનનીય નગરપતિશ્રી ભુજે પહેલા નાગરિક તરીકે ભુજની નગરચર્યા કરવાની જરૂર છે કે ખબર પડે કે ભુજની જનતા એમના રાજમાં કેવી રીતે જીવી રહી છે.